નમસ્કાર મિત્રો, અમે અત્યારે પહોંચ્યા છીએ ગોંડલ અને ગોંડલની અંદર લોકડાઉનની કેવી અસર છે, કોરોનાને લઈને શું સ્થિતિ છે તે અંગે હું આપને અવગત કરાવશું. આ ગોંડલના કોલેજ ચોકની અંદર છે, મહારાણા પ્રતાપની આ પ્રતિમા છે અને ગોંડલની આ આઇડેન્ટિટી છે. આમ તો ગોંડલની અંદર લોકડાઉનની પૂરેપૂરી અસર જોવા મળી રહી છે. ચોકે ચોકે આ પ્રકારે પોલીસ છે તે તૈનાત છે. લોકો બિનજરૂરી રૂપથી બહાર ન નીકળે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. છતાં પણ ગોંડલવાસીઓને અમે રાજકોટ લાઈવના માધ્યમથી અપીલ કરી રહ્યા છીએ કે તમે સુરક્ષિત રહો, સેફ રહો, ઘરની અંદર જ રહો. ગોંડલને આસપાસના લગભગ 100થી વધુ નાના મોટા ગામ અને વિસ્તારનું હટાણાનું શહેર કહેવામાં આવે છે. અહીંયા નાની બજાર હોય, મુખ્ય બજાર હોય અને અલગ અલગ જે વ્યવસાયની પ્રતિષ્ઠાનો હોય છે ત્યાં મોટા પ્રમાણની અંદર ભીડ જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે લોકડાઉનની સ્થિતિ અને ત્રીજો દિવસ, લોકડાઉનના ત્રીજા દિવસની અંદર સંપૂર્ણપણે ગોંડલ છે તે લોકડાઉનની અંદર સ્વયંભૂ જોડાયું હોય તે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. આવશ્યક સેવા સિવાયના કોઈ પણ વ્યક્તિઓ, એકલ દોકલ વ્યક્તિઓ જોવા મળે છે. મોટા ભાગે ગોંડલ છે તે સમગ્ર સ્વરૂપથી લોકડાઉનની સ્થિતિની અંદર જોવા મળી રહ્યું છે. તમામ રસ્તાઓ, ચાહે તે આ કોલેજ ચોક પાસેનું મેદાન હોય, અહીંયા પણ મોટા પ્રમાણમાં યુવાનો ક્રિકેટ રમવા માટે અને અન્ય પ્રવૃત્તિ માટે આવતા હોય છે, પરંતુ અત્યારે તમામ પ્રવૃત્તિઓ છે તે થંભી ગઈ છે. સમગ્ર શહેર જાણે લોકડાઉન થયું હોય તેવા દૃશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસના જે મિત્રો છે, જવાનો છે, તે દરેક વ્યક્તિની પૂછપરછ કરી રહ્યા છે, અટકાવી રહ્યા છે, કારણ વગર જતા લોકોને સમજાવીને ઘરે વળાવી રહ્યા છે. આ જ પ્રકારની પરિસ્થિતિ તમામે તમામ જિલ્લા છે તેની અંદર જોવા મળી રહી છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે લોકો પણ પૂરેપૂરો સહયોગ આપે, કારણ વગર બહાર ના નીકળે. ઇમરજન્સી સેવા હોય તો જ તેઓ બહાર નીકળે. જરૂરિયાત તમામે તમામ લોકોની હોય છે, પરંતુ રાશનથી લઈને કિરાણા સુધી, દૂધથી લઈને શાકભાજી સુધીની વ્યવસ્થાઓ સરકારી તંત્રના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે, એટલે લોકો માટે કોઈ મુશ્કેલી પડે તેવી સ્થિતિ અત્યારે ક્યાંય જોવા નથી મળતી. જો કે 21 દિવસનું લોકડાઉન છે અને 21 દિવસનું લોકડાઉન છે તે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી રહ્યું છે.